હેલો સ્ટુડન્ટ્સ, હું નિશાંત કતીરા કતીરા ક્લાસીસ યુટ્યુબ ચેનલ વતી તમારું ફરીથી સ્વાગત કરું છું. આપણે શીખી રહ્યા છીએ પ્રકરણ 8 ત્રિકોણમિતિનો પરિચય, અને આ વિડીયોમાં આપણે શરૂ કરશું સ્વાધ્યાય 8.1. અગાઉના વિડીયોમાં મેં તમને આ ચેપ્ટરમાં આવતા બધા જ સૂત્રની માહિતી આપી હતી. હવે આ વિડીયોમાં આપણે સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવું તે શીખીશું. તો ચાલો શરૂ કરીએ સ્વાધ્યાય 8.1. દાખલા નંબર 1 છે. ત્રિકોણ ABCમાં ખૂણો B કાટકોણ છે. AB બરાબર 24 સેમી, BC બરાબર 7 સેમી હોય તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય શોધો. આ બે રકમ આપેલી છે, બે દાખલા કરવાના છે આપણને. સાઇન A અને કોસ A શોધવાનું, અને બીજા દાખલામાં સાઇન C અને કોસ C શોધવાનું. બહુ ઇઝી સમ છે. આખો વિડીયો જોજો તો આ સમ આવડી જશે, અને આના જેવા બીજા ઘણા બધા સમ્સ પણ તમને આવડી જશે. તો સૌથી પહેલાં આપણે કાટકોણ ત્રિકોણ દોરશું. ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે, તો આ કાટકોણ ત્રિકોણ ABC, B આપણે અહીં લખશું. ત્યારબાદ AB બરાબર 24 સેમી, BC બરાબર 7 સેમી છે, અને આપણે આ બે દાખલા ગણવાના છે. હવે યાદ રાખજો, જ્યારે કાટકોણ ત્રિકોણ આપેલું હોય અને બે બાજુના માપ આપેલા હોય તો ત્રીજી બાજુનું માપ આપણે શોધવું પડશે. અને ત્રીજી બાજુનું માપ કેવી રીતે શોધશું? તમે અગાઉ શીખ્યા છો, નવમા ધોરણમાં પણ શીખ્યા છો, કે કાટકોણ ત્રિકોણ હોય ત્યારે આપણે પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરવો પડે. અને પાયથાગોરસનો સૂત્ર તમને આવડે છે, કર્ણનો વર્ગ એટલે કે ACનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. બાકીની બે બાજુ કઈ થશે? AB વર્ગ વત્તા BC વર્ગ. તો આવી રીતે પાયથાગોરસનો સૂત્ર લખી એમાં કિંમતો મૂકશું. AC આપણને શોધવાનું છે, AB છે 24, 24નો વર્ગ, BC છે 7 એટલે 7નો વર્ગ. 24નો વર્ગ કેટલો થાય? 10મા ધોરણના વિદ્યાર્થીને 1 થી 25ના વર્ગ આવડવા ફરજિયાત છે. ના આવડતા હોય તો યાદ રાખી લેજો. 24નો વર્ગ થાય 576 અને 7નો વર્ગ થાય 49. 576 પ્લસ 49 એટલે 625, અને 625 કઈ સંખ્યાનો વર્ગ છે? 25નો વર્ગ. વર્ગ વર્ગ બંને જગ્યાએથી દૂર કરીએ એટલે ACની કિંમત મળી 25, બરાબર. તો આ ત્રણેય બાજુના માપ આપણને મળી ગયા. હવે બહુ ઇઝી છે. સૌથી પહેલાં આપણે પ્રથમ દાખલો લખીએ, સાઇન A અને કોસ A. સાઇન A અને કોસ A એટલે આપણે થીટા Aની બાજુમાં લખશું. ઇન્ટ્રોડક્શનના વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું કે થીટા આપણે A પાસે રાખી શકીએ અથવા C પાસે રાખી શકીએ, B પાસે નહીં રાખવાનું, કારણ કે Bની કિંમત 90 થાય છે. એટલે ચોખવટ કરેલી છે, સાઇન A અને કોસ A એટલે થીટા A પાસે જ ફરજિયાત રાખવું પડશે. સાઇન થીટાનો સૂત્ર યાદ છે તમને? સાઇન થીટાનો સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ કેટલી? આ BC. ડાયરેક્ટ તમે 7 લખી નાખો તોય ચાલશે, અને કર્ણ AC. તો સાઇન થીટા, સાઇન Aની કિંમત થશે, BC છે 7, AC છે 25, તો સાઇન Aની કિંમત 7/25. કેટલું સિમ્પલ. એવી જ રીતે કોસ A. કોસ થીટાનું સૂત્ર શું છે? પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ થીટા અહીં છે તો પાસેની બાજુ AB થાય, અને કર્ણ AC. ABનું માપ 24 અને કર્ણ છે 25, તેથી કોસ Aની કિંમત 24/25. હવે બીજો સમ, સાઇન C અને કોસ C. તો થીટાને આપણે Aના બદલે હવે ક્યાં મૂકવું પડશે? C પાસે મૂકવું પડશે, કારણ કે કહ્યું છે C. તેથી સાઇન Cની કિંમત, પહેલાં તો સૂત્ર લખીએ, સૂત્ર એ જ રહેશે, સામેની બાજુ છેદમાં કર્ણ. હવે જો થીટા આપણે C પાસે રાખીએ તો સામેની બાજુ કઈ થઈ જશે? AB થઈ જશે, અને કર્ણ AC. AB ની કિંમત છે 24, કર્ણ છે 25.
તો સાઈન સીની કિંમત 24 છેદમાં 25. એવી જ રીતે કોસ સી, કોસનો સૂત્ર પાસેની બાજુ છેદમાં કર્ણ, થીટા સી પાસે છે તો પાસેની બાજુ બીસી, કર્ણ એસી, બીસીની કિંમત 7, એસીની કિંમત 25, તેથી કોસ સીની કિંમત થઈ 7/25. હવે શીખીએ દાખલા નંબર 2. આપેલ આકૃતિમાં ટેન પી માઇનસ કોટ આર શોધો. તો આકૃતિ આપેલી છે અહીં, કાટકોણ ત્રિકોણ પી ક્યુ આર, જ્યાં ક્યુ કાટખૂણો છે, પી ક્યુનું માપ આપેલું છે અને પી આરનું માપ આપેલું છે. સૌથી પહેલાં આપણે શું કરશું, ત્રીજી બાજુ ક્યુ આરનું માપ શોધશું. અને કેવી રીતે શોધશું, પાયથાગોરસથી. પાયથાગોરસનું સૂત્ર બોલો. ચલો, કર્ણનો વર્ગ એટલે કે પી આરનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. બાકીની બે બાજુ કઈ થાય, પી ક્યુ અને ક્યુ આર. તો પી આરનો વર્ગ બરાબર પી ક્યુનો વર્ગ પ્લસ ક્યુ આરનો વર્ગ. પી આરની કિંમત આપેલી છે 13, પી ક્યુ 12 અને ક્યુ આર વી હેવ ટુ ફાઇન્ડ. થોડુંક ઇંગ્લિશ બોલીશો પણ તમને સમજાઈ જશે. 13નો વર્ગ 169, 12નો વર્ગ 144, ક્યુ આર શોધવાના છે. ચલો હવેનો સ્ટેપ, ક્યુ આર શોધવાનું છે તો ક્યુ આરને કરતા બનાવવાનું અને એની સાથે જે સંખ્યા હોય તેનું સ્થાન બદલી નાખવાનું. તો 144 બરાબરની આગળ આવી જશે અને તમને ખ્યાલ છે કે સ્થાન બદલે તો નિશાની બદલે, તો માઇનસ 144. 169 માઇનસ 144 એટલે 25 બરાબર ક્યુ આરનો વર્ગ. અને 25 કઈ સંખ્યાનો વર્ગ થાય, 5નો સ્ક્વેર થાય. તો 5² ઇઝ ઇક્વલ ટુ ક્યુ આર સ્ક્વેર. રિમૂવિંગ સ્ક્વેર ફ્રોમ બોથ સાઇડ્સ એટલે કે બંને બાજુથી વર્ગ દૂર કરીએ એટલે ક્યુ આરની કિંમત મળશે 5. હવે આપણે શોધવાનું છે ટેન પી માઇનસ કોટ આર. તો સૌથી પહેલાં ટેન પી શોધવા માટે થીટાને આપણે પીની બાજુમાં રાખવું પડશે. અને ટેન થીટાનો સૂત્ર યાદ છે તમને, ટેન થીટાનો સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, એટલે કે સાબા છેદમાં પાબા. સામેની બાજુ કઈ થાય, જો થીટા પી પાસે હોય તો ક્યુ આર અને પાસેની બાજુ પી ક્યુ. ક્યુ આરની કિંમત 5 અને પી ક્યુની કિંમત 12. તો ટેન પીની કિંમત 5/12. અને ત્યારબાદ આપણે શોધવાનું છે કોટ આર. કોટ આર તો થીટા આરની પાસે જોઈશે. કોટનો સૂત્ર તમને ખ્યાલ છે, કોટ ટેનનો વ્યસ્ત થાય તો ટેન થીટાનો જે સૂત્ર છે એનો વ્યસ્ત કરી નાખો, પાબા છેદમાં સાબા. થીટા જો આર પાસે હોય તો પાસેની બાજુ ક્યુ આર અને સામેની બાજુ પી ક્યુ. ક્યુ આર છેદમાં પી ક્યુ એટલે કે 5/12. તો ટેન પી અને કોટ આર મળી ગયા. હવે આપણે જે દાખલો કરવાનું છે તે કરી નાખીએ, બંનેનું માઇનસ કરવાનું છે. ટેન પીની કિંમત 5/12, કોટ આરની કિંમત 5/12. આ પ્લસ 5/12, આ માઇનસ 5/12, બંનેનું શું થઈ જશે, માઇનસ કરશું તો જવાબ મળશે 0. તો કેટલો ઇઝી સમ હતો. હવે શીખીએ દાખલા નંબર 3. જો સાઈન એ બરાબર 3/4 હોય તો કોસ એ અને ટેન એની ગણતરી કરો. બહુ સરસ સમ છે, એક્ઝામમાં આવા સમ પૂછાવાની શક્યતા વધારે છે. પ્રથમ બે જે સમ શીખ્યા આપણે તે બહુ ઇઝી હતા પણ આવા સમ પૂછાઈ શકે છે. સૌથી પહેલાં તો આપણે કાટકોણ ત્રિકોણ દોરશું, એને નામ આપી દઈએ એ, બી અને સી. યાદ રાખજો, સાઈન એની કિંમત આપેલી છે તો એને આપણે કાટકોણ નહીં બનાવી શકીએ. એ તમે અહીં લખો અથવા તો અહીં લખો ચાલશે, પણ કાટખૂણાની જગ્યાએ એ જોઈશે નહીં. તો ખૂણો બી કાટખૂણો છે, ત્રણેય બાજુના માપ અત્યારે આપણી પાસે નથી તો સૌથી પહેલાં તો ત્રણેય બાજુના માપ મેળવવા પડશે અને એ જો માપ મળી જશે પછી કોસ એ અને ટેન એ તો બહુ ઇઝી છે. જુઓ કેવી રીતે થાય છે. સાઈનનો સૂત્ર શું થાય, સાઈન એ છે એટલે થીટા આપણે એની પાસે રાખશું. સાઈન થીટાનો સૂત્ર સામેની બાજુ છેદમાં કર્ણ, અને સામેની બાજુ કઈ થાય,
बी सी छेदमा कर्ण ए सी अने किंमत आपेली छे 3/4। हवे जुओ शुं थाय छे, जो आपणे आ बन्नेनो चोकड़ी गुणाकार करीए तो 3 अहीं आवी जशे ए सी नी जग्याए अने ए सी आवी जशे 3 नी जग्याए। एवी रीते याद न रहे तो डायरेक्ट तमे याद राखी लो, आ 3 अने ए सी नी जग्या चेन्ज करवी पड़शे। तो बी सी छेदमा 3 बराबर ए सी छेदमा 4। હવે આપણે બંને માટે કે ધારશું, એટલે અહીં આપણે લખશું કે અહીં બંને વખત બરાબરની સાઇન છે, એટલે બી સી છેદમાં 3 બરાબર પણ કે થશે અને એ સી છેદમાં 4 બરાબર પણ કે થશે। જુઓ ચોપડીમાં આ કેવાળી રીતનો ઉપયોગ કરેલો છે, બધા દાખલામાં આ કેનો ઉપયોગ થાય છે, તેથી હું તમને આ દાખલા કેવાળી રીતથી શીખવીશ। સ્કૂલમાં પૂછી લેજો, જો તમારા ક્લાસ ટીચર કહે કે કે લખવાની જરૂર નથી, ડાયરેક્ટ કરી નાખીએ પાયથાગોરસ, તો એવી રીતે કરશો તો ચાલશે। મારી સલાહ છે કે તમે આ કેવાળી રીતનો ઉપયોગ કરો। તો બી સી છેદમાં 3 બરાબર પણ કે અને એ સી છેદમાં 4 બરાબર પણ કે। હવે ચોકડી ગુણાકાર, બી સી બરાબર 3 કે એ સી બરાબર 4 કે। આપણે આકૃતિમાં કિંમતો મૂકી દઈએ, બી સી 3 કે એ સી 4 કે। હવે આપણે એ બીની કિંમત શોધવાની રહી, અને એ બી કેવી રીતે શોધશું? પાયથાગોરસથી। પાયથાગોરસનો સૂત્ર એ સીનો વર્ગ બરાબર એ બીનો વર્ગ પ્લસ બી સીનો વર્ગ। એ સીની કિંમત આપણી પાસે છે 4 કે, એ બી આપણે શોધવાનું છે બી સી છે 3 કે। આનો વર્ગ થાય 16 કે વર્ગ, માત્ર 4નો વર્ગ નહીં કરતા, કેનો પણ વર્ગ થાય, એટલે 16 કે વર્ગ એ બી વર્ગ। 3 કેનો વર્ગ થશે 9 કે વર્ગ, એ બીને કરતા બનાવો, 9 કેને આગળ લઈ લો એટલે માઇનસ થઈ જશે, 16માંથી 9 જાય એટલે 7 કે વર્ગ બરાબર એ બી વર્ગ। આપણે એ બી વર્ગની કિંમત નથી જોઈતી, આપણે એ બીની કિંમત જોઈએ છે, તો આ 7 કે વર્ગનો વર્ગમૂળ કાઢવો પડશે, અને 7 કોઈ સંખ્યાનો વર્ગ ન થઈ શકે એટલે વર્ગમૂળમાં 7 કે। તો એ બીની કિંમત મળી વર્ગમૂળમાં 7 કે। બસ ત્રણેય બાજુ મળી ગઈ, હવે આપણે શોધીએ કોસ એ। કોસ થીટાનું સૂત્ર તમને આવડે છે, પાસેની બાજુ છેદમાં કર્ણ। પાસેની બાજુ જો થીટા એ પાસે રાખીએ તો પાસેની બાજુ થાય એ બી, કર્ણ થાય એ સી, એ બીની કિંમત વર્ગમૂળમાં 7 કે, એ સીની કિંમત 4 કે કટ થઈ ગયા એટલે વર્ગમૂળમાં 7/4। એવી જ રીતે ટેન એ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ થશે બી સી, પાસેની બાજુ થશે એ બી, બી સીની કિંમત છે 3 કે, એ બીની કિંમત √7 કે કટ એટલે 3/ વર્ગમૂળમાં 7। તો ઇઝી સમ છે, પ્રેક્ટિસ કરવી પડશે, બરાબર? તો આ મારો વિડીયો તમને કેવું લાગ્યું તે મને કમેન્ટમાં જણાવજો, અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયો શેર પણ કરજો। નેક્સ્ટ સમ નેક્સ્ટ પાર્ટમાં છે।